પંચમહાલના શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને કાંકરી સરકારી આર્ટ્સ કોલેજ ખાતે તાલીમ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા આપવામાં આવી હતી. પંચમહાલના સહેરાનગરમાં અણિયાર ચોકડી વિસ્તારમાં નાડા બાયપાસ રોડને અડીને હાઈવા ડમ્પરની અંદર કોઈ જગ્યાથી માટી ભરીને જમીન સમથળ કરવામાં આવી રહી હોવાની માહિતી મામલતદાર મેહુલ ભરવાડને ખાનગી રાહે મળી હતી. મામલતદારે રોડને અડીને આવેલી જગ્યા કે જ્યાં માટી નાખવામાં આવી રહી છે ત્યાં પહોંચી તપાસ હાથ ધરતા સ્થળ ખાતેથી હાઈવા ડમ્પર માટીથી ભરેલું મળી આવ્યું હતું. સાથે જેસીબી મશીન પણ મળી આવ્યું હતું. આથી મામલતદાર દ્વારા સ્થળ ખાતે ખનિજ વિભાગના નિયમોનું પાલન થઈ રહ્યું ના હોવાથી જરૂરી કાર્યવાહી હાથ ધરીને ખાતે લાવવામાં આવેલ હતું. આ જેસીબી મશીન અને હાઈવા ડમ્પર મહેન્દ્ર ડાભીનું હોવાનું ડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું હતું. મામલતદાર મેહુલ ભરવાડની કડક કાર્યવાહીના પગલે ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નોંધનીય છે કે અત્યારના સમયમાં તાલુકાની અંદર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરનું ખનન જોવા મળી રહ્યું છે, જેમાં કેટલાક અધિકારીઓને તેનો વાજબી યોગ્ય ભાવ મળી રહે તે હોવાનું ચર્ચામાં છે. ત્યારે સહેરા મામલતદારે જે હિંમત બતાવી છે તે શું અન્ય અધિકારી બતાવી શકશે કે પછી દલાતરવાડીની વાડી જેવું ચાલશે? પ્રિતેશ દરજી, ZSTV પંચમહાલ.